મહત્વના સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાવનગરના પાલિતાણા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને 6 ઓગસ્ટ રવિવારના રોજ મતદાન છે. પાલિતાણા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ સરવૈયાનું ફોર્મ પાલિતાણા ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યું હતું, જેથી કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ સહિત પાલિતાણાના કોંગ્રેસના નેતાઓ દ્વારા હાઈકોર્ટમાં જઈ ફોર્મ રદ મામલે સ્ટે લેવામાં આવ્યો છે અને તે મામલે ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે અને આ મામલે કોંગ્રેસના ઉમેદવાર સહિત અગ્રણીઓએ પ્રતિક્રિયા આપી અને રોષ વ્યક્ત કર્યો છે. એમાં વોર્ડ નંબર 7માં 2 સીટનું છે અને વોર્ડ નંબર 1માં 3 સીટનું છે. ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ સરવૈયા એટલે અમદેવસિંહ નામથી જાણીતા છે. એમે 22 તારીખે એમનું નામાંકન પત્ર અહીંની જે પ્રાંત કચેરીએ ભર્યું હતું, 26મી તારીખે એ નામાંકન જ્યારે રદ કરી નાખે છે, એના અનુસંધાને ગુજરાત હાઈકોર્ટમાં ધર્મેન્દ્રસિંહ સરવૈયા પિટિશન દાખલ કરે છે. 28મી તારીખે નામદાર ગુજરાત હાઈકોર્ટ આ પિટિશન દાખલ કર્યા પછી ધર્મેન્દ્રસિંહનું ફોર્મ માન્ય રાખે છે. 29મી તારીખે સવારમાં 9 વાગે જ્યારે અહીંયા ચૂંટણી અધિકારીને એ ઓર્ડર બજાવવામાં આવે છે, ત્યારથી આજ તારીખ 3 વાગ્યા સુધી, આજે તારીખ 3 ઓગસ્ટ, આજ દિવસ સુધી ધર્મેન્દ્રસિંહનો ક્રમાંક નંબર આપવામાં આવ્યો નથી અને ખોટે ખોટા બહાના બતાવવામાં આવે છે. મારે ચૂંટણી કમિશનર સાથે વાત થઈ કે હું સુપ્રીમ કોર્ટમાં છું. ભલે તમે સુપ્રીમ કોર્ટમાં હોય, સુપ્રીમ કોર્ટનો જે ઓર્ડર આવશે એ અમે સન્માનથી જોશું, અને કારણ કે અમે ગાંધી વિચારધારા સાથે જોડાયેલા લોકો છીએ. કોઈ પણ કોર્ટનો ઓર્ડર છે એ સન્માનથી જોવા માટે છે. અત્યારે એવું ખોટું લખીને આપે છે કે અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ, આ છે. હવે એના વકીલે એને આ જે સુપ્રીમ કોર્ટનો વકીલ છે એની આને આવું કર્યું કે મેં અત્યારે સ્પેશિયલ પિટિશન મેન્શન કરી છે સુપ્રીમ કોર્ટની અંદર, પણ સુપ્રીમ કોર્ટે એને કોઈ સાંભળવા માટેનું કે એવું કાંઈ કીધું જ નથી. હવે એ આવતીકાલે 4 વાગ્યે ભલે રિઝલ્ટ સુપ્રીમ કોર્ટનું આવે કે ધર્મેન્દ્રસિંહનું ફોર્મ આજે રદ કરીએ અમને માન્ય છે, પણ જે તારીખ 28મી જો નામદાર ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડર છે એને શા માટે આ આ અધિકારીઓ જે અનાદર કરવામાં આવે છે, ત્યારે લોકશાહીનું ધોળા દિવસે ખૂન થઈ રહ્યું છે. જે પાલિતાણા વોર્ડ નંબર 1ની અને વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણીની અંદર વોર્ડ નંબર 1ના અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ સરવૈયા, જેમણે કોંગ્રેસ પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે અને કોંગ્રેસ પાર્ટીના માન્ય ઉમેદવાર છે, ત્યારે 22 તારીખે અમે ફોર્મ ભર્યું અને 26 તારીખે ચકાસણીની અંદર ધર્મેન્દ્રસિંહનું ફોર્મ રદ કરવામાં આવ્યું અને એના ભાગરૂપે અમે ન્યાય માટે હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે ધર્મેન્દ્રસિંહને ચુકાદો આપ્યો છે કે આ ફોર્મ છે એ માન્ય રાખવું, ત્યારે એના 28મી તારીખે એ હુકમ કરવામાં આવ્યો છો. 28 તારીખે હુકમ કર્યા પછી આજની તારીખ સુધી પાલિતાણા ચૂંટણી અધિકારીએ અમને એનો ક્રમાંક નંબર નથી આપતા, હાઈકોર્ટનો અનાદર કરી રહ્યા છે, ત્યારે અમારા કોંગ્રેસ પક્ષના 100 આગેવાનો અને કાર્યકર્તાઓ જિલ્લાભરમાંથી અહીંયા ચૂંટણી અધિકારીની કચેરીએ આવ્યા છીએ કે અમારું ફોર્મ છે એ માન્ય રાખવું જોઈએ અને અમને ક્રમાંક નંબર આપવો જોઈએ. અત્યાર સુધી આજની તારીખ 3 તારીખને 4 વાગ્યા છે, ત્યાં સુધી અમને ક્રમાંક નંબર આપવામાં નથી આવ્યો, ત્યારે અમે કહી રહ્યા છીએ કે સુપ્રીમ હાઈકોર્ટનો ચૂંટણી અધિકારી તરીકે જ્યારે અનાદર કરતા હોય ત્યારે આ લોકશાહીમાં ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું છે. ધર્મેન્દ્રસિંહ સરવૈયા હે, ઉન્હોને અપના ફોર્મ દિયા થા ચૂંટણી લડને કે લિયે, उसको चूंटनी अधिकारी के ऑफिस से अमान्य करार दिया गया, जिसके विरोध में वो हाईकोर्ट गए और जो हाईकोर्ट ने शुक्रवार को फैसला सुनाया उसके विरोध में तुरंत चूंटनी कमीशन ने मंडे को ही सुप्रीम कोर्ट में SLP डाल दी है. उस SLP का कल सुनवनी है 4 तारीख को, और जैसे ही सुनवनी का में जो होगी इससे आगे की कार्रवाई हम कर देंगे.